નમસ્કાર દર્શક મિત્રો, હું મિત્તલ વ્યાસ, મહાવાસ્તુ એક્સપર્ટ એસ્ટ્રોલોજર, ભક્તિ પ્રોગ્રામમાં આપનું સ્વાગત કરું છું. હોળીનો તહેવાર મિત્રો, આપણા ગુજરાતમાં બે મુખ્ય તહેવાર કહેવામાં આવે છે, હોળી અને દિવાળી. જેટલું મહત્ત્વ દિવાળીનું છે એટલું જ મહત્ત્વ હોળીનું પણ છે. પણ આપણે લોકો એ જાણતા નથી કે હોળીના દિવસે કયા ઉપાય કરવાથી આપણી પ્રોસ્પિરિટી, સ્વાસ્થ્ય અને દરેક પ્રકારના આપણે સુખ પ્રાપ્ત કરી શકીએ છીએ, જેમ કે આત્માનું કલ્યાણ પણ કરી શકીએ છીએ. મિત્રો, એ દિવસે સૂર્ય અને ચંદ્ર જ્યોતિષની દ્રષ્ટિએ ખૂબ જ બળવાન હોય છે, કેમ કે સૂર્ય અને ચંદ્ર જ્યોતિષ પ્રમાણે, જ્યોતિષશાસ્ત્રમાં એવું કીધું છે કે સૂર્ય આત્મા છે અને ચંદ્ર મન છે. તો જો ચંદ્ર અને સૂર્ય બંને બળવાન હોય કુંડળીમાં, આત્મા અને મન બળવાન હોય, તો બીજા ગ્રહો આપમેળે બળવાન થઈ જતા હોય છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે હોળીના દિવસે જે પણ ઉપાય કરવામાં આવે છે કે જે તમારા ગ્રહો માટે અથવા તો તમારા વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તમારા ઘરમાં કરવામાં આવે છે એ એકદમ સટીક હોય છે અને એ એળે નથી જતા હોતા, એટલે કે એ તમને તરત જ ફળ આપે છે. તો કયા એવા ઉપાય છે કે જે તમે ધન પ્રાપ્તિ માટે કરી શકો છો? તો જેમ આપણે દિવાળીમાં કુબેર અને લક્ષ્મીનો વાસ કરવા માટે ઘરમાં પૂજન કરીએ છીએ, તેમની આરાધના કરીએ છીએ, એવી જ રીતે હોળીનું પણ એટલું જ મહત્ત્વ છે, જે આપણે જાણતા નથી કે હોળીના દિવસે લક્ષ્મી માતા અને કુબેરને આપણે પ્રસન્ન કરી શકીએ છીએ. તેના માટે આપણે શું કરી શકીએ? તો તેના માટે આપણે એ દિવસે ચંદ્ર, એની ઊર્જા કંઈક અલગ હોય છે, તો એ દિવસે ચંદ્રને ગાયનું કાચું દૂધનો અર્ઘ આપવો જોઈએ અને ઘરમાં ખીર રાંધવી જોઈએ. ખીર રાંધીને ચંદ્રદેવને તેનો ભોગ ધરાવવો જોઈએ. ખાસ કરીને તમે પોતે પણ જો સફેદ વસ્ત્ર ધારણ કરો અથવા તો જો બ્રાહ્મણ હોવ તો સફેદ અબોટિયું પહેરીને દૂધનો અર્ઘ આપીને ખીરનો ભોગ ધરાવીને ઘરમાં બધાએ ખીરનો પ્રસાદ લેવો જોઈએ. તેનાથી તમને જેટલું દિવાળીમાં ધન પ્રાપ્તિ માટે ફળ મળે છે તેટલું જ ધન પ્રાપ્તિ માટે ફળ મળશે. અને ખાસ કરીને ચંદ્રનો બીજ મંત્ર ઓમ સોમ સોમાય નમઃ આ મંત્ર કરવાનો હોય છે. આ મંત્ર તમને ખૂબ જ ધન પ્રાપ્તિ માટે ઉપયોગી નીવડશે. મિત્રો, હવે આગળ આપણે જોઈએ કે જો લાંબા સમયથી ઘરમાં બીમારી ચાલી રહી છે અથવા તો તમે પોતે બીમાર છો કે ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર છે, તો એના માટે હોળીના દિવસે શું ઉપાય કરવો જોઈએ? તો હોળીના દિવસે તુલસીની માળાથી 1008 મંત્ર કરવાનો. જે વ્યક્તિ બીમાર છે અથવા તો તમે પોતે બીમાર છો, તો તેના નામનો સંકલ્પ લેવાનો કે આ વ્યક્તિ બીમાર છે અથવા તો હું પોતે એનું નામ લઈને એને આ બીમારીથી અને મારા ઘરના દરેક જણની સ્વાસ્થ્ય એકદમ સારી રહે અને હંમેશા શારીરિક કોઈ પણ તકલીફ ના રહે એના માટે હું આ મંત્ર કરું છું. જે મંત્ર હું બોલી રહી છું અત્યારે મિત્રો, તે સાંભળજો તમે ધ્યાનથી. ઓમ નમો ભગવતે રુદ્રાય મૃતાર્ક સંસ્થિતાય મમ શરીરે અમૃતમ કુરુ કુરુ સ્વાહા. આ મંત્ર 1008 વખત તુલસીની માળાથી કરીને તમારે કૃષ્ણાર્પણ નમસ્તુ કરવાનું છે, જેનાથી બીમારી તરત જ દૂર થઈ જશે અને લાંબા સમયથી જે વ્યક્તિ બીમાર છે તેને પણ ખૂબ ફળ આપશે. હવે આપણે જોઈએ કે ગ્રહોની સ્થિતિ પ્રમાણે આપણે શું ઉપાય કરી શકીએ, કે તમારી કુંડળીમાં ગ્રહો પ્રમાણે કઈ તકલીફ છે, તો હોળીના દિવસે શું ઉપાય કરાય? હોળીના દિવસે ગ્રહોની શાંતિ માટે હોળીની જે રાખ છે તેને તમે સ્ટોર કરો. એ સ્ટોર કરીને હોળીની રાખને પાણીમાં નાખીને તમારે નહાવાનું, પોતે નહાવાનું, અને આ જ વસ્તુ તમે એક તાંબાના લોટામાં હોળીની રાખ લઈને અને શંકર ભગવાનના શિવલિંગ ઉપર અભિષેક કરશો તો તમારા ગ્રહોની શાંતિ થશે, કેમ કે એ દિવસે આ વસ્તુ કરવાથી તમારી ગ્રહોની સ્થિતિ સુધરી જાય છે, એટલે કે તમને તેનું ફળ પ્રાપ્ત થાય છે. હવે જે ઉપાય હું તમને જણાવવા જઈ રહ્યો છું એ ખાસ પ્રોસ્પેરિટી માટે છે. જેમ કે જો તમે કશું જ નથી કરી શકતા તો આ એક નાનકડો ઉપાય તમારા માટે શ્રેષ્ઠ છે, કે જેવી રીતે એક તમારે કપડું લેવાનું છે એની અંદર હળદરની ગાંઠ લેવાની છે, યલો હળદરની ગાંઠ લેવી અને ગોમતી ચક્ર લેવા, ખાસ કરીને છાણના ઉપલા કે જે નાના નાના છોકરાઓ એ દિવસે છાણ માટી અને ઘાસને બધું ભેગું કરીને બનાવતા હોય છે, જેમાં દૂરવાનો પણ ઉપયોગ થતો હોય છે, આ છાણના ઉપલા ખાસ લેવાના છે અને આ બધી સામગ્રી ભેગી કરવાની છે. હોળીને ફરતે દીવા મૂકવાના છે. દીવાની સંખ્યા 8 હોવી ખૂબ જરૂરી છે. આ દીવાની સંખ્યા 8 કરીને ગોળ ફરતે મૂકીને હોળીની પ્રદક્ષિણા ફરીને હોળી માતાને, હે હોળી માતા,
અમારા તમામ કષ્ટોને બાળીને અને અમને હંમેશા ધન પ્રાપ્તિ, પ્રોસ્પિરિટી અને શારીરિક સુખાકારી આપજો. આટલું બોલીને તમારે જે પણ સામગ્રી છે એ હોળીમાં પધરાઈ દેવાની છે. મિત્રો, આટલું કરવાથી તમારી પ્રોસ્પિરિટી હંમેશા જળવાઈ રહેશે. બીજો એક સરસ ઉપાય છે કે જે દિવસે હોળી છે એ દિવસે આખો દિવસ ભૂખ્યા રહીએ છીએ આપણે, અને ફક્ત ધાણી, મમરા અને એવું જ બધું ખાતા હોઈએ છીએ. એની પાછળ એક સાયન્ટિફિક રીઝન પણ છે કે ઠંડી હમણાં ગઈ છે એટલે શરદી અને કફનું આપણા શરીરમાં દમન છે, કે જે શરદી અને કફ આપણને છે એ ધાણી, મમરા અને આ બધું ખાવાથી તેનું શમન થાય છે. એના લીધે આપણે એ દિવસે ઉપવાસ કરીને ધાણી મમરા ખાઈએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે આ જ ધાણી મમરા હોળીમાં પધરાવાથી પણ એ જ ફળ પ્રાપ્ત થાય છે, અને એ દિવસે સાંજે લાડુ દાળ ભાત શાકનું જમણવાર થાય છે, કે જે તમારા માટે ખૂબ જ હેલ્ધી રહે છે. આખું વર્ષ દરમિયાન જો તમે આ રીતે ઉપવાસ અને આ રીતે લાડુ દાળ ભાત શાકનું જમણ કરો તો ક્યારેય તમને હેલ્થના પ્રોબ્લેમ નથી થતા. મિત્રો, હોળીનો પર્વ એ રંગોનો તહેવાર છે. જેમ કે બ્રહ્માંડમાં એ દિવસે અલગ અલગ રંગો અને કિરણોની એક ઉર્જા હોય છે કે જે વિશ્વમાં પ્રસરે છે. હવે આ રંગોનો તહેવાર શિવજીથી લઈને કૃષ્ણ ભગવાન સુધી રંગોનો તહેવાર પ્રસરેલો છે. જેમ કે રાધા અને કૃષ્ણનો પ્રેમ પણ આ રંગોનો તહેવાર, કેમ કે રાધા અને કૃષ્ણએ પણ એવું માનવામાં આવે છે કે એકબીજાને રંગ છાંટીને પ્રેમની શરૂઆત કરી હતી. એવી જ રીતે શિવજી અને પાર્વતી, જે દિવસે પાર્વતીજીના તપ પૂરા થયા, કામદેવે શિવજીના હૃદયમાં જે બાણ છોડ્યું હતું એમાંથી જે રંગો નીકળ્યા હતા એ રંગોથી શિવજી અને પાર્વતીનું પણ મિલન થયું હતું. આવી જ રીતે જે અલગ અલગ માન્યતાઓ છે, એવી જ રીતે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ રીતે હોળીનો પર્વ મનાવવામાં આવે છે. એનું પાછળનું જે કારણ છે આજે આપણે જાણીશું. જેમ કે સિદ્ધપુરમાં બિલોરી કાચથી હોળી પ્રગટાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સિદ્ધરાજ જયસિંહ રાજાના સમયથી આ બિલોરી કાચથી હોળી પ્રગટાવવામાં આવે છે, અને એ લોકો એવું માને છે કે બિલોરી કાચથી હોળી પ્રગટાવીએ તો તેમનું આખું વર્ષ ખૂબ શુભ જાય છે. વાજતે ગાજતે દરેક મહોલ્લા શેરીમાં ઢોલ નગારા સાથે રંગો ઉડાડવાનું મહત્ત્વ છે. જેની શેરીમાં વધુ રંગ તેના જીવનમાં વધુ રંગ, એવું માનવામાં આવે છે. એવી જ રીતે વિસનગરની વાત કરીએ તો વિસનગરમાં ખાસડા યુદ્ધની પદ્ધતિ ચાલવામાં આવે છે. એ લોકો એવું માને છે કે ખાસડા ફેંકવાના અને બધા ભાગે, જેને ખાસડું વાગે એનું વર્ષ ખૂબ જ સારું જાય, એનો ધંધો આખું વર્ષ એને કોઈ તકલીફ ના આવે, એના ઘરમાં બીમારી ના આવે. આ એક અલગ જ માન્યતા છે. અલગ અલગ રાજ્યમાં અલગ અલગ મૂળ તહેવાર આદિવાસીનો હોય છે. એ લોકોની હોળી 15 દિવસ ચાલતી હોય છે, જેટલે એ લોકો એવું માનવામાં આવે છે કે હોળીમાં તમે જેટલા રંગાયેલા રહો એટલું જ જીવન પણ તમારું રંગાયેલું રહે, અને તમે પણ આ રંગોનો ઉત્સવ ખૂબ જ સારી રીતે મનાવો, ખૂબ હર્ષોલ્લાસથી મનાવો. કૃષ્ણ અને રાધાએ એવું કીધું છે કે ફૂલની હોળી, કેમ કે રાધા અને કૃષ્ણ કાયમ ફૂલથી હોળી રમતા હતા, એટલા માટે તેઓ ફૂલની હોળીનું મહત્ત્વ જણાવે છે. ફૂલ એ પ્રેમનું પ્રતીક છે, પછી એ ગુલાબ હોય કે કંઈ પણ. તો રાધા અને કૃષ્ણની હોળી જો તમારે મનાવી હોય, એટલે કે પ્રેમની હોળી મનાવી હોય, તો તમે ફૂલથી હોળી મનાવી શકો છો. આવી રીતે તમે અલગ અલગ હોળીના પ્રકારો જાણ્યા, ઉપાયો જાણ્યા. તો મિત્રો, ફરીથી આવા જ સરસ ઉપાય સાથે મળીશું TV9માં. નમસ્કાર.